નમસ્કાર દર્શક મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે પાટણમાં અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિની મીટિંગ યોજાઈ. અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રદેશ અધ્યક્ષ નવગણજી ઠાકોર કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી ઉપર લાલઘૂમ. ઠાકોર સમાજ તેમજ એસસી સમાજ ગુજરાત સંયુક્ત મીટિંગ મળી અને આગામી 2022માં મુખ્યમંત્રી ઠાકોર અને નાયબ મુખ્યમંત્રી એસસી સમાજનો જોઈએ. આ મીટિંગની અંદર એસસી સમાજના આગેવાન બળવંતભાઈ છત્રાલિયા, સુરેશભાઈ છત્રાલિયાએ આગામી 2022માં મુખ્યમંત્રી ઠાકોર બને એ માટે સંપૂર્ણ ટેકો જાહેર કર્યો. પાટણ મુકામે સમસ્ત ક્ષત્રિય સમાજના આગેવાનોની મીટિંગ મળે અને મીટિંગની અંદર સર્વાનુમત એવું નક્કી કરવામાં આવ્યું કે આગામી દશેરાના દિવસે સમસ્ત ગુજરાતનો ક્ષત્રિય સમાજ એકતા માટે દશેરા દિવસે શસ્ત્ર પૂજન કરી અને આગામી 2022ની અંદર ગુજરાતનો મુખ્યમંત્રી ક્ષત્રિય ઠાકોર બને તેવી ઉગ્ર માંગ કરવામાં આવશે. અને આ મીટિંગની અંદર ગુજરાતમાંથી એસસી સમાજના આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને તેમને તેમનું 2022ની અંદર ગુજરાતનો મુખ્યમંત્રી ઠાકોર બને તેવું સમર્થન જાહેર કર્યું. કોંગ્રેસ પાર્ટી અને ભાજપ પાર્ટી બંને પાર્ટીઓને ગુજરાતનો ઠાકોર સમાજ અને ગુજરાતનો એસસી સમાજ આજે અલ્ટિમેટમ આપે છે કે વર્ષો સુધી તમે અમને લોલીપોપ આપ્યો છે, ખાલી વતન જ આપ્યા છે, પણ 2022ની અંદર ચૂંટણીના 6 મહિના પહેલાં ગુજરાતનો મુખ્યમંત્રીનો ચહેરો મારો ક્ષત્રિય ઠાકોર સમાજ જોઈશે ને જોઈશે. હું આવા કહેવામાં આવું છું અને જો અમારી માંગ સ્વીકારવા નહીં આવે તો ગુજરાતની અંદર અમે ઉગ્ર બની અને માગ કરતા પણ અચકાઈશું નહીં એવી કોંગ્રેસ ભાજપ બંને પાર્ટી નક્કી નથી. જય માતાજી, જય ભીમ. હું બળવંત છત્રાલિયા સમસ્ત ઉત્તર ગુજરાતના એસસી સમાજ વતી ગુજરાતની આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી ઠાકોર બને તેની અંદર સમગ્ર ગુજરાતના એસસી સમાજ વતી અમે ટેકો જાહેર કરીએ છીએ અને આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતની અંદર એસસી સમાજના આગેવાનોને ભેગા કરી અને મુખ્યમંત્રી ઠાકોર બને એ મુજબ અભિયાન ચલાવીશું. અને એસસી સમાજનો ડેપ્યુટી સીએમ, એસટી સમાજનો ડેપ્યુટી સીએમ અને ઓબીસી માઇનોરિટી સમાજનો ડેપ્યુટી સીએમ બને એની અંદર અમે તમામે તમામ લોકો જોડાયેલા છીએ. જય ભીમ, જય ભારત.